અમારી જે બેઠક છે એને હું પ્રશ્નોની બેઠક ગણું છું. કારણ કે જે અમારામાંથી બે જે વક્તા છે તેમનો વિષય પણ એવો છે કે એકાંકી ભજવણીના પ્રશ્નો અને એકાંકી લેખનના પ્રશ્નો. મને લાગે છે કે ધ્વનિલની સાથે પણ એવું જોડી શકાય. સાંપ્રત એકાંકીઓ એનો વિષય છે, પણ સાંપ્રત એકાંકીઓના કેટલાક પ્રશ્નો અને મારું જે છે, આ હું જ્યોતિષમાં નથી માનતો તો પણ મારે એકાંકીના ભાવિ વિશે વાત કરવાની છે, અને તેમાં પણ એકાંકીના ભાવિના કેટલાક પ્રશ્નો, કેટલાક નહીં મારે મન ઘણા બધા એવા પ્રશ્નો છે. અને આ પરિસંવાદનો ઉપક્રમ છે એટલે હું જે એકાંકીકારો અને જે એકાંકીઓની ચર્ચા થઈ એનો રેફરન્સ તમે મનમાં રચીને, કારણ કે આ પરિસંવાદનો એ ઉપક્રમ હોઈ શકે કે તેનાથી તમે આગળ જે કંઈ વાત કરવાની હોય તે રીતે એને વિચારશો. અહીં કોઈ સીધું કારણ નથી તો પણ હું પ્રવીણ જોશીને અહીંયા યાદ કરું છું. હજુ 3 દિવસ પહેલાં જ 19 જાન્યુઆરીએ તેમની પુણ્યતિથિ ગઈ. તેમના મૃત્યુને 39 વર્ષ થયા. સોનલે પણ સરસ રીતે તેમનો ઉલ્લેખ કર્યો. 1979માં આ દિવસોમાં જ રંગભૂમિની 125મી શતાબ્દી નિમિત્તે 2 દિવસનો પરિસંવાદ યોજાયેલો, 20-21 જાન્યુઆરી એવું હતું. અને આપણી આ 21-22 જાન્યુઆરી છે. એ પરિસંવાદ ભૂતકાળ પાસેથી કેટલાક ઉત્તરો મેળવવાનો પ્રયત્ન કરતો હતો અને ભાવિ વિશે કેટલાક સવાલો કરતો હતો. તમે INTનું એ નિમિત્તે થયેલું પુસ્તક તમે જુઓ, તેમાંથી પસાર થાવ તો તેની અંદર એ સવાલો તમને વંચાશે, એ ભવિષ્ય વિશેના કેટલાક. એવું જૂની રંગભૂમિ વખતે પણ એવું હતું, અને અત્યારે એકાંકીની વાત કરીએ છીએ ત્યારે પણ એના ભાવિ વિશે ઘણા બધા સવાલો કરવા જોઈએ, કરી શકાય એવા પ્રકારનો છે. અને ગુજરાતી રંગભૂમિ વિશે જ્યારે પણ ચર્ચા ચિંતન થાય છે ત્યારે એક ભૂતકાળનો સંદર્ભ અને એક ભવિષ્યનો સંદર્ભ અને તેની વચ્ચે ઊભા રહીને વાત કરવાનું સામાન્યપણે પરિસંવાદોમાં બનતું હોય છે. એ INTના પરિસંવાદમાં જ પ્રબોધ જોશી એ તેમનું વક્તવ્યનું સમાપન એ રીતે કરેલું કે ધેર ઇઝ અ બેટર ટાઈમ કમિંગ બોયસ. હવે પ્રબોધભાઈ એવા હતા કે જે ટોટલી થિયેટરના માણસ હતા, તેમણે એ સિવાય બહુ ઓછી એક્ટિવિટી કરી છે, એટલે એવા માણસ ચોક્કસપણે કહી શકે કે હા, યુવાનો, એ સમય આવી રહ્યો છે. પણ એટલું કોઈ સમર્પિત હોય તો એ રીતે વાત કરી શકે, કારણ કે સમર્પિત હોય તો એ પ્રકારનો આશાવાદ આવી શકે. વાત એમ છે કે રંગભૂમિ પૂર્ણ સમર્પણ માગે છે. હું કોલેજમાં ભણાવું છું અને નાટક પણ કરું છું, હું બેંકમાં નોકરી કરું છું અને નાટક કરું છું, મારે કોઈ શોપ છે, મારે આ છે અને હું નાટક કરું છું. સામાન્યપણે આપણા બધાને એ રીતે કરવાનું આવે છે. આમ બે વાતો હોય છે કે એવું તમે કંઈક કરતા હોય તો તમે એક તરફ સેફ ઝોનમાં હો છો તમારા, અને તમે કંઈક કરતા હો છો. પૂર્ણપણે જ્યારે તમે કોઈ ફોર્મ સાથે ન જોડાઈ શકો તો આપોઆપ તેના કેટલાય બધા પ્રશ્નો સાથે પણ તમે જોડાઈ ન શકો. એટલે જે થિયેટરને ઇવોલ્વ થવા માટે, નાટકને ઇવોલ્વ થવા માટે જેટલી ટોટાલિટી તમારે ઉમેરવી જોઈએ પોતાના વડે, તે કદાચ એટલી ન થઈ શકે. અને આપણે ત્યાં બને છે એવું કે સેફ ઝોનમાં રહીને તમારે આ કરવાનું છે. એટલે આ વર્ષે એક એકાંકી લખ્યું, પેલા વર્ષે બે લખ્યું, એવા પ્રકારનું થાય. અને બીજું હું અંદર પછી પણ મુદ્દા આવશે કે આપણે ત્યાં જે દિગ્દર્શકો છે ગુજરાતમાં, હું ઇમેચ્યોર શબ્દ એમના માટે વાપરું છું, તે બહુ જુદા અર્થમાં જરાક વાપરું છું. અથવા એક આપણે કહીએ છીએ કે અધ્યાપકીય વિવેચન, એવો જ એક બીજો શબ્દ અત્યારે ઉમેરવો જોઈએ કે અધ્યાપકીય
દિગ્દર્શક. આપણા બહુ બધા દિગ્દર્શકો એવા છે કે જેઓ અધ્યાપન કરે છે અને તેઓ તેમના ભાગરૂપે તેમણે આ કરવાનું આવે છે. આવું કરે ત્યારે પ્રશ્ન એ થતો હોય છે કે થિયેટરની એક જે લાંબી ટ્રેડિશન હોય તેની સાથેનો તમારો પૂરો પરિચય ન હોય. બહુ ઓછા એવા આપણે જાણીએ છીએ કે અધ્યાપકો એવા છે કે તમે ધારો કે સુરેન્દ્રનગરથી આવતા હોય, એ ભુજથી આવતા હોય, એ મહેસાણાથી આવતા હોય, તેમણે જોયેલા નાટકો ઓછા હોય અને તેઓ દિગ્દર્શન કરાવે. અને સામાન્ય રીતે આપણે જોયું છે કે લિટરરી પ્લે આવું ટર્મ હોવી જોઈએ કે નહીં એનો પ્રશ્ન બાજુ પર રાખીને, એવા પ્લેનું દિગ્દર્શન સામાન્યપણે તેઓ વધારે કરવાનું આવે એવું વારંવાર બનતું આવ્યું છે. હું આની સામે હું જ્યારે વાત કરીશ ત્યારે એક મુંબઈના થિયેટરની અને એક ગુજરાતના થિયેટર બેની હું વાત કરીશ. હવે મુંબઈમાં પણ એમેચર થિયેટર છે અને ગુજરાતમાં પણ એ રીતે એમેચર થિયેટર છે, પણ એ બંને એમેચર થિયેટરના પ્રશ્નો જુદા છે. ગુજરાતમાં જે કાંઈ 30-32 યુનિવર્સિટીઓ છે અને તેમાંની 25-26 યુનિવર્સિટી, આ વિગત મેં ધ્વનિલ પાસે મેળવી હતી, કે યુનિવર્સિટીઓના યુથ ફેસ્ટિવલ હોય છે જેમાં એકાંકી ભજવાય છે. એટલે મારે કહેવું જોઈએ કે જે એમેચર થિયેટર છે એકાંકી માટેનું તે આટલું છે. આ સિવાય માત્ર ગુજરાત સમાચાર અને INTના સહિયારા પ્રયત્ને એકાંકી છેલ્લા કેટલાય વર્ષથી એ થાય છે. તમે વિચારો કે દરેક યુનિવર્સિટીમાં વર્ષે એકવાર એકાંકી ભજવતા કળાકારો કે તેમના દિગ્દર્શકો આ ભજવણીથી પોતાનામાં થિયેટરના નામે શું ઉમેરી શકે. આ બધા જ એકાંકીઓ સામાન્યપણે, મેં અગાઉ કહ્યું તેમ, ઇમેચ્યોર દિગ્દર્શક વડે, ઇમેચ્યોર એક્ટર્સ વડે અને ઇમેચ્યોર ઓડિયન્સ સામે, હું આ બહુ સભાનતાપૂર્વક હું કરું છું કારણ કે ઇમેચ્યોર ઓડિયન્સ હું કહું છું. મુંબઈની અંદર હું કરતો હોઉં ત્યારે મારું જે ઓડિયન્સ છે જેણે 20-25-50 નાટકો જોયા હોય અને તે નાટક જુએ અને તે રિસ્પોન્ડ કરે તે જુદું હોય. યુનિવર્સિટીના જે ફેસ્ટિવલ હોય કે કોલેજના જે ફેસ્ટિવલ હોય તેની અંદર જે ઓડિયન્સ આવતું હોય એ સામાન્યપણે સ્ટુડન્ટનું વધારે હોય કે જેમણે હજુ તો તેમણે નાટક જોવાની શરૂઆત કરી હોય. એટલે જેને આપણે મેચ્યોર ઓડિયન્સ કહીએ તેવા પ્રકારનું ઓછું બનતું હોય અને એ બધાની વચ્ચે ભજવાતા નાટકો તેના એકાંકીઓ અને તેના એકાંકીકારો એવું કહે કે મારા તો 20 શો થયા હતા, 25 શો થયા હોય, 30 શો થયા હોય. તમે સાચા અર્થમાં થિયેટર ઓડિયન્સનો મુકાબલો કેટલો કર્યો છે? આ મુકાબલો નથી થતો તો ઘણી બધી ત્રુટીઓ પછીથી પણ એ ચાલુ રહેતી હોય છે. યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલનું ઓડિયન્સ કંઈ રેગ્યુલર ઓડિયન્સ નથી હોતું અને તેની વચ્ચે પોતાનું આવી રીતે ભજવાયેલું નાટક હોય તો તેને તેના વિશે વાત કરતી વખતે પોતાનામાં કેટલું આત્મગૌરવ ઉમેરવું જોઈએ એવા કેટલાક પ્રશ્ન થાય. મુંબઈમાં પણ એમેચર થિયેટર છે પણ તે જુદું છે. ત્યાંના એકાંકીઓના દિગ્દર્શક સૌ જાણે છે તેમ પ્રવીણ જોશી, કાંતિ મડિયા, રમેશ જમીનદાર થી માંડી મહેન્દ્ર જોશી, રાજેશ જોશી, કમલેશ મોતા, મનોજ શાહ વગેરે રહ્યા છે. અને હિન્દી મરાઠીમાં તો વિજય આનંદથી માંડીને વિજયા મહેતા અને આશુતોષ ગોવારીકર, મેં તો આ લોકોના જોયા પણ છે નાટકો એટલે કહું, દુબે સાહેબ પણ રહ્યા હોય, સત્યદેવ દુબે, એટલે આ પ્રકારના લોકો ત્યાં હોય. અને તમે ત્યાંની વન એક કોમ્પિટિશનમાં તમે ભારતીય વિદ્યાભવનની હોય કે ઇપટાની હોવ અને તેનું ફાઇનલ હોય તે દિવસે જો તમે જાઓ તો તમને જે પ્રકારની ઉત્તેજના વર્તાતી હોય એવી ઉત્તેજના પંડે રમાતી હોય કે 2020ની છેલ્લી ઓવર રમાતી હોય ત્યારે આપણે જે અનુભવીએ છીએ તેના જેટલી અથવા ક્યારેક આપણે કહેવું જોઈએ કે તેનાથી પણ વધારે તેની અંદર હોય છે. અને એ ઉત્તેજનાનું કારણ એ હોય છે કે તેમની પાસે આગળ જે એકાંકીઓ ભજવાયા હોય આગલા વર્ષોમાં તેનું પણ તે લોકોની અંદર ઉમેરાયેલું હોય કે ગયા વર્ષે આનું આમ હતું, આનું આ હતું, તો આ વખતે તેનું શું છે.
એટલે આ નાટ્ય સ્પર્ધાઓ સાચા અર્થમાં એકાંકીને, એટલે એકાંકીના લેખકને અને એકાંકીના દિગ્દર્શક અને એકાંકીના એક્ટરને ઉઘડવાની એક જુદી તક આપે છે. અને સમય જતાં એ કળાકારો રેગ્યુલર જે થિયેટર છે તેના હિસ્સા બને છે અને પછી ફિલ્મ ટીવીમાં પણ જઈ શકે છે. આ બધા જ કારણે એકાંકી લેખન અને ભજવણીની સ્પર્ધાનું સ્તર ત્યાં જુદું ઊભું થાય છે. વળી મુંબઈમાં 50-60 લાખ ગુજરાતીઓ છે અને થિયેટર ઘણા બધા ગુજરાતીઓ માટે એમની સોશિયલ લાઈફનો એક હિસ્સો છે. જ્યારે ગુજરાત એમ આપણે કહીએ ત્યારે 5.5 કે 6 કરોડ, હવે નરેન્દ્ર મોદી નથી એટલે આંકડા સ્પષ્ટ નથી મારા મનમાં એવું છે, પણ 5.5-6 કરોડના જે ગુજરાતીઓ છે તે 1,96,024 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં પથરાયેલા છે. એટલે તેમાં વાપી, વલસાડ, સુરત, નવસારીથી માંડીને ભુજ સુધી તમે જઈ શકો, ઉત્તર ગુજરાત આ બધું જ, એટલે આ બધા નગરોમાં પથરાયેલો છે. મતલબ કે આપણી પાસે જે નાટકનું ઓડિયન્સ છે એ સંગઠિત ઓડિયન્સ નથી. મુંબઈનું 50-60 લાખ લોકો હોવા અને અહીંયા હોવું, આપણે એમ કહીએ કે ગુજરાતનું થિયેટર, ત્યારે આપણે વેર વિખેર એવી વાત કરીએ છીએ, એ બધા એક સાથે નથી અને તે બધા જ નાટક જોનારા નથી. અમુક જ શહેર એવા છે કે જેની અંદર નાટકનો એક સભાન પ્રેક્ષક જેને વારંવાર જોવાનો આવે. કારણ કે બને છે એવું કે પેલા મુંબઈના જે પ્રોફેશનલ કે કમર્શિયલ થિયેટરવાળા લોકો આવે તો તેઓ ટ્રેનથી જઈ શકાય કે પ્લેનથી જઈ શકાય અને પાછું તરત વળી શકાય એવા શહેરોમાં ત્યાં જાય અને નાટકો કરે અને તે જોવાનું આવે. અને મોટા શહેરના લોકો પાસે જ ટિકિટો ખર્ચવાની તાકાત પણ હોય, એટલે નાના શહેરોમાં થતું નથી. એટલે ગુજરાત પાસે આપણને જે ઓડિયન્સ મળે છે તે અમુક શહેરો પૂરતું જ છે. હવે અને ત્યાં એકાંકી સ્વરૂપ સાથે જોડાવું એ જ કારણે બહુ જુદું છે. ગુજરાતમાં બહુ બધા પરિણામોની આશા રાખી શકાય ખરી, કારણ કે આપણે ત્યાં ભજવણીનો માહોલ એટલો વેરવિખેર છે કે તેની અંદર જો કોઈ જગ્યાએ કેટલાક લોકો કરતા હોય તો થયા કરે, પણ આખા ગુજરાત પાસે તમે એ અપેક્ષા ન રાખી શકો. ગુજરાતમાં સામાન્યપણે અન્ય સાહિત્ય સ્વરૂપોમાં કામ કરનારા સાહિત્યકારોએ એકાંકી અને પૂર્ણાંકી નાટકો લખ્યા છે. આ એકાંકીકારોએ સામાન્યપણે એકાંકીને જેટલા સાહિત્ય સ્વરૂપ તરીકે જોયા છે એટલા નાટકના સ્વરૂપે જોયા છે ખરા. હું અપવાદોની વાત નથી કરતો, આપણો સામાન્ય એક અભિગમ નહીં, તમે બટુભાઈથી શરૂ કરીને અલબત્ત જે લખાયા છે તેમાં ઘણા બધા તખ્તા લાયકી ધરાવનારા છે, પણ ત્યાં પણ એક જુદો એક પ્રશ્ન થાય છે કે એવા નાટકોની થિયેટ્રિકલ વેલ્યુ કે પરફોર્મન્સ વેલ્યુ પ્રગટ કરવા માટે ગુજરાતમાં દિગ્દર્શકો કેટલા છે. એટલે કે જેમ રવીન્દ્રનાથ ટાગોરને શંભુ મિત્ર મળ્યા હોય કે ધર્મવીર ભારતીને કે મોહન રાકેશને સત્યદેવ દુબે કે ઇબ્રાહિમ અલકાઝી મળ્યા હોય કે હજારી પ્રસાદને બીવી કારણ જેવા મળ્યા હોય, કારણ કે હજારી પ્રસાદ દ્વિવેદીના નાટકો ભજવાતા નહોતા પણ બીવી કારણ થે આવીને તેને પણ ભજવી બતાવ્યા. અલબત્ત આ ફૂલ લેન્થની હું વાત કરું છું, પણ ફૂલ લેન્થ વડે મારે કહેવાનું એ છે કે આ પ્રકારના પણ જો નાટકો હોય તો તેના દિગ્દર્શકો આપણી પાસે છે ખરા. કારણ કે તમે જેને સાહિત્ય સ્વરૂપમાંથી આવતા નાટકો તમે ગણો અથવા જેમાં સાહિત્ય તત્વની ખેવના વધારે હોય તો એવા નાટકોને ઓળખવા માટે, એટલે દિગ્દર્શકની પાસે ઓળખવા માટે ખાસ પ્રકારની દ્રષ્ટિ હોવી જોઈએ કે આ કેટલા ડાયમેન્શનમાં કેટલા સંકેતોમાં કામ કરે છે. ઘણી વખત તે ન થતું હોય ત્યારે એ પ્રકારના નાટકો તેઓ અડે, ક્યારેક અડે તો, કારણ કે મેં સામાન્યપણે મેં જોયું છે કે આપણે ત્યાં એકાંકી કે ફૂલ લેન્થ કરનારાઓ જ્યારે સામે સ્પર્ધા આવે ત્યારે નાટક શોધવા નીકળતા હોય છે. એ દરમિયાન કેટલું વાંચતા હોય છે એના બહુ મોટા પ્રશ્નો હોય છે, એટલે વંચાતું નથી પૂરું. એના કારણે એવું આપણી પાસે બહુ જ ઓછું આવે છે. ઘણી વખત તો એવું બને છે કે હૈવદન ગિરીશ કર્નાડનું નાટક હોય કે તુગલક નાટક હોય તે ફૂલ લેન્થ હોય અને તેને એકાંકીમાં ફેરવી નાખવામાં આવે. આપણને થાય કે તમે એ સ્વરૂપ ભેદની સમજ હોવી જોઈએ કે તમે એક ફૂલ લેન્થ નાટક છે તેને કેવી રીતે તમે એકાંકીમાં ફેરવો.
જો એવું જ હોત તો પેલો એક સજ્જ એવો લેખક છે તેણે એવું ન કર્યું હોત. પણ આપણે ત્યાં આ પ્રકારે પણ ચાલે છે, એટલે એકાંકીની શોધ આ રીતે થતી હોય છે. એટલે મૂળ સવાલ પેલા દિગ્દર્શકનો છે કે જે રંગભૂમિના પ્રત્યક્ષ અનુભવથી કેળવાતી થિયેટર સેન્સ એની પાસે કેટલી હોય છે. એક વાત ચંદ્રશેખર કંબારે, કન્નડ નાટ્યકાર છે, તેમણે કહ્યું હતું કે આપણા લેખકોને, મારે કહેવી છે કે નાટક લેખકનું છે પણ રંગભૂમિ પ્રજાની છે. નાટક અને રંગભૂમિ વચ્ચેની સમતુલા વ્યક્તિ અને એ વ્યક્તિ જે સમાજમાં રહેતી હોય એ સમાજ વચ્ચેની સમતુલા જેવી છે. આપણા ઘણા એકાંકીકારો માટે નાટક ઘણીવાર પર્સનલ લેખન બની જાય છે, થિયેટર એક ગ્રુપ એક્ટિવિટી છે અને લેખન તો કુલ પરફોર્મન્સનો હિસ્સો, મહત્ત્વનો છતાં એક હિસ્સો છે. આપણા એકાંકીકારો આ પ્રકારની વારંવારની પ્રક્રિયાના હિસ્સા બની શકતા નથી. નાટ્યપાઠ અને તેના થિયેટ્રિકલ વર્ઝન વચ્ચે એક મોટો ભેદ છે. થિયેટરના ઘટકો ઉમેરાયા વિના નાટ્યપાઠ તેનામાં રહેલા નાટ્ય તત્વોનો પરિચય કરાવી ન શકે. સવાલો બીજા પણ છે, જેમ કે મારી પાસે આ ઉત્તમ ગળાનું આ સ્ક્રિપ્ટ છે, આ વર્ષે જ બહાર પડી છે, એટલે 16માં, એટલે વોટ્સઅપ અને અન્ય લઘુ નાટકો. બીજું છે આ લીલા લઘુ નાટકો નવસિલ મહેતા. આવા બીજા કેટલાક સંચય હું ધારો કે પ્રબોધ જોશીના આપી શકું, તારક મહેતા, પ્રવીણ સોલંકી આ વગેરેના પણ આપી શકાય. સવાલ એવો છે કે આવા સંચયોમાંથી આપણા એમેટર થિયેટરના નવલોહિયા, જેને આપણે કહીએ, એવા દિગ્દર્શક, અભિનેતા કે નાટ્ય રસિકો કેટલું પસાર થવું પસંદ કરે છે. હું આને કોઈ બહુ ગ્રેટ ટેક્સ્ટ તરીકેની વાત નથી હું કરતો. ગુજરાતના નાટ્યકર્મીઓ અને મુંબઈના ગુજરાતી નાટકો વચ્ચે ગુજરાતના નાટ્યકર્મીઓ આમાં બહુ જ વર્ષોથી આવો ખબર નહીં કેમ ભેદ ચાલે. જેમ આપણે મધુરાઈને સાહિત્ય અકાદમીનો એવોર્ડ નથી આપી શકતા કારણ કે તેઓ આ દેશમાં નથી રહેતા, એ પ્રશ્નને આપણે જુદો કરીએ. પણ ગુજરાતી રંગભૂમિ તે તો મુંબઈથી અને મુંબઈમાં જ સૌથી વધારે થાય છે. જેને તમે લોકો જેને સમજે છે મુંબઈની રંગભૂમિ અથવા ગુજરાતી રંગભૂમિ તે મુંબઈની રંગભૂમિ છે એવું સામાન્યપણે છે. આપણે જે કરીએ છીએ ને એ સમાંતર થોડી થતી રંગભૂમિ છે, પેલું બ્રોડવે અને ઓફ બ્રોડવે અને ઓફ ઓફ બ્રોડવે તેના જેવા પ્રકારની વાત છે. પણ આવું બહુ જ એક વિચિત્ર ચાલે છે, ખબર નહીં ક્યાં એ દિવાલ ચીનથી પણ વધારે ઊંચી છે, કે આપણે મુંબઈની રંગભૂમિના નાટકો વિચારવાનું પણ ઓછું પસંદ કરીએ છીએ, વાંચવાનું એ ઓછું પસંદ કરીએ છીએ, અને આ ઉત્તમ ગળા હંમેશા ભજવાયા છે. હું મુંબઈ હતો ત્યારે પણ મેં એમને અનેક વાર જોયા છે કે નવશીલ મહેતા પણ ત્યાં સતત ભજવાયા છે. પ્રબોધ જોશી તો જેમ જ્યોતિભાઈનું અહીંયા તેવી રીતે પ્રબોધ જોશી, પ્રબોધ જોશી વિના તમે કોઈ એકાંકીની ત્યાં કલ્પના ન કરી શકો, એ પ્રકારનું સતત ત્યાં થતું હતું. અને ત્યાર પછી પણ પ્રકાશ કાપડિયા, મિહિર ભૂતા એ લોકો બધા આવ્યા જેમણે ખૂબ સારા એકાંકી લખ્યા, પણ એ એકાંકીની ચર્ચા હજુ પણ આપણામાં પ્રવેશી નથી. મને એવું થાય કે આધુનિક સાહિત્ય અને પછી અનુઆધુનિક અને ત્યાર પછીની પણ આપણે ચર્ચાઓ સુધી આપણે આવી ગયા છે, પણ હજુ આપણે એકાંકીની ચર્ચા કરીએ છીએ ત્યારે એપ્સર્ડની વાત કરવી પડે છે. ચીનુ મોદી, લાભશંકર ઠાકર, શ્રીકાંત શાહ એમણે કર્યું છે કામ, પણ આપણે એની ચર્ચા કરીએ છીએ ત્યારે વારંવાર તમે એકાંકીની જ્યારે કંઈ સત્ર કે સેમિનાર માંડવાના હોય તો તમને એના વિના ચાલે નહીં. આ જેમ પેલી પૂજાની અંદર તમારે કેટલાક ગણેશ બેસાડવા જ પડે એવા પ્રકારનું આપણે કર્યું છે. તો ત્યાર પછી અહીંયા પ્રવીણ પંડ્યા પણ અહીંયા છે, ધ્વનિલ પણ છે, એણે પણ લખ્યું છે અને બીજા બધા પણ છે, તેના નાટકો વિશે હજુ પણ કે જે નવા નાટકો છે અને જુદી રીતે લખાઈ રહ્યા છે તેની ચર્ચા હજુ પણ આપણે ત્યાં સુધી હજુ ગયા નથી. એટલે આપણે એકાંકીના સ્વરૂપની વાત કરતા હોય અને સાંપ્રતનું ભાવિની વાત કરતા હોય ત્યારે અત્યારનું જે સાંપ્રત છે, અને મને સમજાતું નથી કે આ સાંપ્રતનો કુલ સમય હું કયો આંકું, હું 1980થી આંકું, 90થી આંકું, અત્યાર સુધીનું, કારણ કે આ સાંપ્રત એક એવી વાયવી સંજ્ઞા છે કે એને સ્પષ્ટ કરવી જરાક મુશ્કેલ બને. પણ આ ત્યાર પછીના જે છે
અને ગુજરાતી કવિતાની અંદર હવે વાતો થવા માંડી, વાતો ના હવે થાય છે કે તમે અમને ક્યારે ચર્ચશો. રવિન્દ્ર પારેખ આટલા વર્ષથી નાટકો લખે અને એને એકાંકીના પુસ્તકો છે અને એ 70 વર્ષનો થયો છે અને એનું ખાસું બધું કામ છે, પણ હજુ એની આપણે ચર્ચાઓ સુધી નથી પહોંચ્યા. તો હજુ આપણે લાભશંકર ગ્રેટ થઈ ગયા, આપણે એને સલામ મારી દીધી ચીનુ મોદી, પણ ત્યાર પછીનો ક્રમિક વિકાસની જ્યારે આપણે વાત કરવાના હોય, ઇતિહાસની વાત કરવાના હોય, તો આપણે ત્યાંને ત્યાં હજુ રહીને આપણે ક્યાં સુધી આપણે વાત કરતા રહીશું, એવા આપણને પ્રશ્નો અત્યારે આ વર્તમાન અને સાંપ્રત સંદર્ભે કેટલું થવું જોઈએ. સામાન્યપણે એવું જોવાયું છે કે ગુજરાતમાં જ્યારે એકાંકીકારો લખવા બેસે અથવા ફૂલ લેન્થવાળા પણ, તો તેમની સામે તરત જે વિચાર આવતો હોય ને તે મુદ્રિત સ્વરૂપના આવતો હોય કે આનું પુસ્તક થવાનું છે. મારા 4 એકાંકી લખાયા છે, બીજા હું જો 2 લખી કાઢું તો એક પુસ્તક થઈ જશે અને આ વર્ષે મારે એવોર્ડની અંદર હું મૂકી શકીશ. આ જ્યારે મુંબઈની રંગભૂમિમાં જે એકાંકી લખાય ને, તે લોકોને એવું હોય છે કે મારે ભજવવા માટે લખવાનું છે. તે લોકોને બહુ જ મોડો એવો વિચાર આવે અને તે પણ કોઈ દબાણ કરે તો જેમ તેમ આવે કે મારે એનું પુસ્તક સ્વરૂપ કરવું છે. અને આ નવશીલ જેવા કે ઉત્તમ ગળા જેવા પણ એવું નથી કે એવું માનતા નથી કે આ પુસ્તક સ્વરૂપે હોવું જોઈએ, કારણ કે નાટક એક એવું છે કે જે દરેક દિગ્દર્શક પાસે એનું નવું વર્ઝન ઉઘડતું હોય. અને બેકેટ જેવા તો આપણે જાણીએ છીએ કે વેઇટિંગ ફોર ગોદો એક જગ્યાએ ભજવાય હોય અને પેરિસ પછી ન્યુયોર્કમાં ભજવાનું હોય અમુક વર્ષ પછી, તો એ બેકેટ પોતે જતા અને તેની અંદર જે કંઈ બીજા ફેરફારો ઉમેરવાના હોય એમને લાગે, કારણ કે ત્યાં ઓડિયન્સ બદલાય, સમય બદલાય, તો મારે અંદર ઉમેરવું જોઈએ, તેવું તે લોકો કરે. અને એટલે કે નાટકની જે સ્ક્રિપ્ટ છે એ સ્થિર એવી નથી. કવિતા વિશે હોઈ શકે, વાર્તા વિશે હોઈ શકે, નવલકથા વિશે હોઈ શકે, આમ તો ત્યાર પછી પણ લોકો લખવાના પ્રયત્ન કરતા હોય છે, પણ એકાંકી કે ફૂલ લેન્થ તમે નાટકની વાત હોય તો, કારણ કે સામે ઓડિયન્સ પ્રત્યક્ષ, પ્રેક્ષક પ્રત્યક્ષ આ સ્વરૂપ છે, એટલે તમે એને સ્થિર રીતે ન વિચારી શકો. ઘણી વખત એવું સતીશભાઈ પણ જોતા હશે કે એ નાટક જ્યારે એમનું ભજવાતું જોઈએ ત્યારે એમને ભજવાતા જોતા જોતા એવું લાગે કે થોડું કંઈક આમાં હજુ કંઈક ઉમેરી શકાય, આવું કંઈક થાય તો વધારે સારું, એવું ઘણી વખત એ પ્રત્યક્ષીકરણના કારણે એવું થતું હોય છે. એટલે ગુજરાતીમાં એકાંકી સ્વરૂપ સૌથી વધુ ચર્ચામાં રહ્યું તે આધુનિકતાના ગાળે, એબ્સર્ડ લેખનના તબક્કે. હું દેશભરની પૂરું કરવાનું છે ઓકે, હું દેશભરની રંગભૂમિ વિશે જે કંઈ હું વાંચતો વિચારતો હોઉં છું, મને ક્યારે એવું એબ્સર્ડ વિશે તેમણે કોઈ જુદી રીતે વિચારવું પડ્યું હોય એવું બન્યું નથી. એબ્સર્ડ નહીં, બીજા પ્રકારના થિયેટર વિશે પણ વિચારવું બને એવું નથી થયું, પણ આપણે ત્યાં આ વસ્તુ સતત આવ્યું છે કે તમે એબ્સર્ડ વિશે વિચારો. એક તો એ ભારતીય સંદર્ભ, આપણો ગુજરાતી સંદર્ભની વાત તો જોવા દો, ભારતીય સંદર્ભ પણ જેની અંદર આપણે પ્રગટને કર્યા, એની શૂન્યતા, એનું એકાંત જે કંઈ વાત હતી એને તમે ફિલોસોફિકલ લેવલ ઉપર બીજી વાતો કરી શકો, પણ આ બધી આપણી જરૂરિયાતોમાંથી આવતું હતું ખરું, એનાથી એકાંકીનું સ્વરૂપ અમુક રીતે ઉઘડ્યું એવું આપણે કહીએ, પણ એ ઉઘાડમાં તે બીજું બધું પણ ઘણું બધું હતું, આપણે તેમાંનું કેટલું આપણે કર્યું. એટલે આ ચર્ચાઓ આટલા વર્ષથી પણ હજુ ચાલે છે અને એના કારણે ઘણી વખત એવું થાય કે આપણે એકાંકીની ચર્ચા કરીએ છીએ કે એબ્સર્ડની ચર્ચા કરીએ છીએ, એ બેનું આપણને હંમેશા મૂંઝવણ થયા કરે એવા પ્રકારની છે. એકાંકી સ્વરૂપની જે રીતે થવી જોઈએ એવું બહુ ઓછું થાય છે. એમ બીજી પણ એક વાત કે લઘુ નાટકની જ આપણે વાત કરીએ તો મુંબઈમાં ધારો કે 7 તારીખ 21 કે 6 ચોક 24 નામે એક વખતે વ્યવસાય રીતે પૃથ્વી થિયેટરમાં તેના કેટલાય શો થયા, એવી રીતે ભજવવામાં આવી. એક પાત્રીય અભિનય અને દ્વિપાત્રીયના પણ પ્રયોગો થયા. ચીનુ મોદી, હિતેન આનંદ પરા, મુકેશ જોશી, ઉત્તમ ગળા, નવશીલ મહેતા વગેરેએ એ લખ્યા. આપણે ત્યાં એક વખતે અગાઉ ચંચીથી માંડી ઘણાએ લખી છે, પણ આપણે ત્યાં એક વખતે લખાતી બંધ થઈ છે. આપણે નાના લઘુ સ્વરૂપના નાટકોની વાત કરીએ તો ત્યાં એવી રીતે એક વખતે પણ લખાય છે, કોઈ 15 મિનિટની, કોઈ 20 મિનિટની. હા, ત્યાં મજા એક એ આવે કે એ એક વખતે એને ભજવનારા
તમને ઉત્કર્ષ મજુમદારથી માંડીને તમને પરેશ રાવલ પણ મળે, કૃતિકા દેસાઈ પણ મળે, એટલે ઘણા બધા મળે. અને એના કારણે એક જુદા પ્રકારની વેલ્યુ એડિશન થાય, લોકોને એવું થાય કે આ દર્શન જરીવાલા આ રોલ પ્લે કરે છે તો કેવી મજા આવે. જેમ આપણે ઘણા બધા બે પાત્રોના નાટક એ અનુપમ ખેર કરતા હોય, નસરુદ્દીન શાહ કરતા હોય, તો આપણને એક જુદી મજા આવે છે. કારણ કે એક્ટર વડે જે વેલ્યુ એડિશન થાય એના કારણે એ સ્ક્રિપ્ટ બદલાઈ જતી હોય છે. તો એવું ત્યાં પણ સતત થયું છે. અને એના કારણે એક જુદા પ્રકારનું એ જે થિયેટ્રિકલ પરફોર્મન્સ મળે એની એક મજા હોય છે. ગુજરાતમાં આ બનતું નથી. એટલે આપણે જ્યારે એક પાત્રની વાત કરવાના હોય કે આ રીતે એકાંકીની વાત કરવાના હોય, આપણે એ પ્રકારનું થિયેટર ગ્લેમર ઊભું કરી શકીએ છીએ. ખરા, હું ગઈકાલથી આ થિયેટરને જોઉં છું. ને હું ગઈકાલે કહેતો પણ હતો કે જંતર મંતરની જાણે કે ડિઝાઇન હોય ને એ પ્રકારે આ થિયેટર બનેલું છે. આટલું નાનું ઓડિયન્સ છે, એક વીકેન્ડ થિયેટર તરીકે આની જગ્યા ઊભી કરી શકાય કે નહીં? તમે મહિને અથવા 15 દિવસે અથવા દર વીકે 1 કલાક કે 2 કલાક અહીંયા 3 એકાંકી ભજવાતા હોય, અને એ વ્યવસાય રીતે, વ્યવસાય એટલે મુંબઈની રીતે નહીં, એકાંકી ખૂબ બધા પ્રોફ્સની કે એવી તેવી જરૂર નથી, તમે એક્ટર અને સ્ક્રિપ્ટ બે સારી હોય અને એના આધારે તમે કરો તો ઘણી બધી સંભાવનાઓ છે. તો તેવું આપણે જો કરીએ તો મને લાગે છે કે એ ઘણું બધું થઈ શકે. પણ એમાંનું બહુ બધું નથી થતું. એટલે જે કંઈ પ્રશ્ન થતા હોય, ધારો કે નિર્મલ વર્માનું 3 એકાંત, એમાં 3 વાર્તા છે અને 3 વાર્તા 3 એક્ટરો ભજવે. અને મેં સત્યદેવ દુબેના દિગ્દર્શનમાં જોયું હતું, 1 50 મિનિટની વાર્તા તે અમરીશ પુરી ભજવે, બીજી સુનિલા પ્રધાન ભજવે અને ત્રીજી નસરુદ્દીન શાહ ભજવે. તમને આ થિયેટરનો અનુભવ શું હોઈ શકે તે આ બધું કરાવી શકે. તો આપણે આવા થોડાક એકાંકી અને બીજા સ્વરૂપ શોધમાં આપણે કેટલા છે એ કેટલાક પ્રશ્નો કરવા જોઈએ. એટલે આપણે જ્યારે ભાવિની ચિંતા કરતા હોઈએ તો તેની સાથે સાથે આ બધું કરવું જોઈએ. જેમ અત્યારે ધારો ગયા મહિને જ અમદાવાદમાં GLF એટલે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ થયો. આપણે ત્યાં આ પ્રકારનો એકાંકીનો ફેસ્ટિવલ થઈ શકે ખરો? જો આ 2 દિવસ આપણે આ કર્યું તો એવા કોઈ ફેસ્ટિવલની સંભાવના ઊભી થાય ખરી? લોકોની વચ્ચે જો આપણે નાટકને લઈ જઈ શકીશું નહીં, અને જો આપણે વાર્ષિક રીતે જે કંઈ મહોત્સવો યુથ ફેસ્ટિવલ થાય તેની અંદર જ જો એકાંકી આપણે ભજવતા રહીશું તો એ એકાંકીનું સ્વરૂપ જે રીતે ઉઘડવું જોઈએ એ રીતે નહીં ઉઘડશે. અને છેલ્લા 10 વર્ષના મેગેઝિનો તમે ઉઠલાવજો, તેની અંદર તમને કેટલા એકાંકી મળે તેના પણ તમને પ્રશ્નો થશે. એકાંકી લખાય છે ઓછા અને ભજવાય છે તેનાથી પણ ઓછા, એના કારણે પણ ઘણા બધા પ્રશ્નો થાય છે. એક વખત લખાયા પછી તેને બીજા વર્ઝનમાં ફેરવવાનું આપણે ત્યાં ઓછું બને છે, એના કારણે પણ ઘણા બધા પ્રશ્નો છે. થેન્ક યુ.